Benita. એટલે આમાં બે પ્રશ્ન આવ્યા ને એટલે લીધું આ કાગળિયું. એ છે, દાદા કહે છે બ્રહ્મચર્ય ઉત્તરાર્ધમાં કે કેટલાકને કેવું હોય છે, માનની ગાંઠ વિષયને માટે રક્ષા કરતી હોય, એટલે એનો વિષય ગયો કે માનની ગાંઠ છૂટી જવાની. ક્યાં છે? અને કેટલાક કહે છે કે પહેલાં માનની ગાંઠ હોય પછી વિષય હોય, માનની ગાંઠના આધારે વિષય હોય અને કેટલાકને વિષયના આધારે માનની ગાંઠ હોય. અહીંયા બીજો એક પ્રશ્ન એવો જ આવે છે કે માનના આધારે વિષય અને વિષયના આધારે માન, એ વિગતવાર સમજાવો. બેનનું ડિફરન્શિએશન એટલે આમાં કેવું છે, આપણે પેલું કહીએ છીએ ને, એક ભૂખ લાગી હોય અને ખાવાનું ખોળતો હોય, એ ભૂખ્યો છે અને ખાવાનું છે, બે વસ્તુ થઈ ને. અને કેટલાકને ખાવાનું ઘણું બધું હોય અને ભૂખ ને પછી ગમે તે ખાયા કરતો હોય, એ ખાવાના આધારે ખાયા કરે છે, એટલે વિષયના આધારે માન છે કહેવાય. અને ઘણાને ખાવાનું છે જ નહીં ને પછી ભૂખ્યો છે ને પછી ગમે તે કાચો ખાઈ કૂચો ખાઈ આવે, એ ભૂખના આધારે ખાય છે. અને પેલો ખાવાના આધારે પછી ગમે તે ખાઈ લે છે, એ ખાવાનું ઘણું બધું છે એમાંથી ગમે તે ખાઈ લે છે. એટલે એ વિષયના આધારે માન જેવું થયું અને આ માનના આધારે વિષય જેવું થયું. પણ મૂળ વસ્તુ એટલી છે કે ભોગવનાવાની વસ્તુ એને વિષય કહેવાય છે અને ભોગવનારો એ માન, કપટ, લોભ, મોહના આધારે. એટલે આ બે છે, એકના આધારે, એક બેમાંથી એક પડશે ને તો બીજું પડી જશે. જેમ ટ્રેન છે તો પેસેન્જર છે, પેસેન્જર છે તો ટ્રેન જ હોય તો જ પેસેન્જર કહેવાય. બે સામસામે છે, ટ્રેનો ખોળતો હોય એને પેસેન્જર કહેવાય, અને પેસેન્જરમાંથી નીકળે ચડ ઉતર કરતો એને, ટ્રેનમાંથી ચડ ઉતર કરતો એને પેસેન્જર કહેવાય. ટ્રેન ખોળતો હોય ને એને પેસેન્જર કહેવાય કે ના કહેવાય? તો એના જેવું થયું આ. એટલે આ વિષય ભોગવતો હોય તો એ માનવાળો છે, અને માન ખોળતો હોય કશું તો એ વિષય ખોળતો હોય. એટલે હવે બેમાંથી આધાર એક તૂટ્યો ને તો બીજો તૂટી જ જશે કે છે. એટલે એકના બેમાંથી એક આધાર નિરાધાર થયો કે પેલું ઉડ્યું. હવે આમાં કેવું હોય છે કે આપણું ખરું, ઘણું ખરું કેવું હોય કે એક સહેજ અપમાન આપો ને તો વિષય છોડી દે કે ના છોડી દે? એટલે આપણું માનના આધારે વિષય છે. માનને બહુ અપમાન થાય ને એટલે ભૂખ્યો થાય છે, પછી કંઈ ખાવા દોડે છે. ઘણું ખરીને આપણા, એટલે ઘણું ખરી વિષયની ગાંઠ કોકને મોટી હોય, પણ ઘણું કરીને વિષયની ગાંઠ કેવી હોય, એ બહુ મોટી હોય ને એને લાલચો જેવો કહેવાય, એને અપમાન કરો, ગાળો ભાંડો, તોય પાછો વિષય ભોગવી આવે. ત્યારે આપણા બધાનું કેવું હોય કે ઘણું કરીને વિષય મુખ્ય વસ્તુ નથી, આ અપમાન માનને બહુ દુઃખ પડે છે ને એટલે વિષય ભણી જતો રહે છે, એ આત્માથી સોલ્વ નથી કરતો એટલે વિષય ભણી જતો રહે છે. એટલે આપણો માનના આધારે વિષય ઊભો રહ્યો છે. માન જો આપણે ફેરવી નાખીએ તો વિષય પછી છૂટી જતા વાર નહીં લાગે. પણ દીપકભાઈ, માનનો આધાર તૂટે કેવી રીતે? તો એ માનને અપમાન મળતું જ હોય છે, એ મળે છે ત્યારે પછી બળતરા થાય છે અને દુઃખ થાય છે. દુઃખ થાય એટલે શાંતિ થવા માટે વિષયનો મલમ ચોપડે, કાદવ ચોપડે છે. અને આપણે નહીં, અત્યારે આપણને કોઈ અપમાન કર્યું હોય અને પછી મીઠું બોલે તો કેટલું સારું લાગે, અને મીઠું બોલે છે ને એની પર પછી આપણી દ્રષ્ટિ મીઠી થઈ જાય, અને મીઠી દ્રષ્ટિ ત્યાંથી વિષય, આકર્ષણથી વિષય શરૂ થાય છે. એને સૂક્ષ્મ વિષય કહેવાય. હૂંફ લઈએ છીએ, સારું લાગે, ડિપેન્ડન્સી ઊભી થાય, સિક્યુરિટી લાગે, અને પછી વધતું 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 પછી પછી પોઝિટિવનેસ આવે, પછી બીજા જોડે વાત કરે ને તો પણ ના ગમે, મારી સાથે વાત કરને, પછી કરતાં કરતાં સ્થૂળ વિષય સુધી જઈ શકે. એટલે આ ચારે કષાયોમાં માનથી જે વિષય ઉભર્યો છે, માન એટલે શું? અહંકારનું મોટું સ્વરૂપ માન કહેવાય છે. એટલે અહંકાર જ મોટી વસ્તુ છે ને. અહંકાર ભૂખ્યો થયો ને પછી એ કંઈક ખોળે છે એને, અને આ એના હથિયાર છે. કપટ, લોભ, મોહ, એને માન, અહંકારને મોહ છે કે મારે કંઈક ભોગવવું છે. પછી પોતાને જાતનું કપટ છે, નથી ત્યાં સુખ માને છે, કપટ એને કહેવાય છે. અને પછી નથી મળતું તો ક્રોધ કરે છે. એટલે ક્રોધમાન માયેલો અહંકારને થાય છે, આત્માન નથી થતા. એટલે મૂળ અહંકાર છે બધાનો. સમજાયું ને? બધું સિમંદર સિટી માનનો આધાર વિશે સમજાયું ને? ના સમજાયું તો પછી સમજી લેજો શું, કારણ એ વસ્તુ એવી છે ને કે આટલું છે, ભૂખ્યો અને વિષય બે સમજી લેવાનું. અત્યારે સરસ વાત નીકળી. હવે બીજું આગળ કે છે, માન ખલાસ થયે પ્રતીતિ. આ તો આપણે આ પ્રશ્નો છે, હા, સમજણ પડી કે ના પડી, આપણે આપણે સમજી કે આપણે સમજ, ખુશ થવું કે બહુ સારી જવાબ મળ્યો આપણને, કારણ આપણે આ માઇલ પરથી અહીંથી કલોલ દેખાય નહીં આપણને. આપણે કહે ને કે મહેસાણાની પહેલાં કલોલ